નમસ્કાર, ન્યુઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ની તમારી સાથે હું છું ધ્રુવ. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી તો કોરોનાની બીજા તબક્કાનું વેક્સિન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ડીવાય સીએમ નીતિન પટેલે વેક્સિન લેવા લોકોને અપીલ કરી છે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ વેક્સિન લીધી, તેનાથી અનેકને પ્રેરણા મળશે. પીએમ મોદીએ ભારત બાયોટેકની વેક્સિન લીધી છે. વિરોધીઓને પીએમ મોદીએ જવાબ આપ્યો છે અને ભારત બાયોટેકની વેક્સિન ઉપર સવાલ ઉઠાવનારાઓને જવાબ મળ્યો છે. તેમ પણ વેક્સિન મૂકવો અને સુરક્ષિત બનો. કોરોના વેક્સિનનો આજથી બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને આ સાથે જ પીએમ મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. પીએમ મોદીએ વહેલી સવારે નવી દિલ્હીમાં એઇમ્સ ખાતે પહોંચી અને કોરોના વેક્સિન લીધી છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને વેક્સિન લગાવવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે મેં એઇમ્સમાં કોરોના વેક્સિનનો મારો પહેલો ડોઝ લીધો છે. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડૉક્ટર અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. હું એ તમામને વેક્સિન લગાવવા અપીલ કરું છું જે વેક્સિન લેવા માટે યોગ્ય છે. બ્યુરો રિપોર્ટ, એન્ડ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.